નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિતે. સાવલી વડોદરા રોડ પર આવેલ મંજુસર જીઆઈડીસી પાસે અકસ્માત સર્જવા પામ્યો છે. ખાનગી કંપનીના કન્ટેનર ટ્રેલરમાંથી બોઇલર નીચે પડી જતા અકસ્માત થયો. બોઇલર નીચે પડી જતા બે યુવકો ઘાયલ થયા. દિનેશભાઈ રબારી અને શૈલેષભાઈ વાઘેલા ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતમાં ઘાયલ દિનેશભાઈ રબારીનું મોત નિપજ્યું. શૈલેષ વાઘેલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતને પગલે લોકટોળા દોડી આવ્યા. સ્થાનિક સામાજિક કાર્યકર વિજય વાઘેલા સહિતે ખાનગી કંપની પાસે વળતરની માંગ કરી. રામધૂન સાથે ચક્કાજામ કરાયો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી. જો નાના નાના છોકરાઓ છે. આ ઘટના એવી છે કે થર્મેક્સ વાળાનું બોઇલર અહીંયાથી જતું હતું વગર સેફ્ટીનું. મારા ગામના બે છોકરાઓ, એક છોકરો એક્સપાયર થઈ ગયો છે અને એક છોકરોને પૂરી આખી કેડોથી લઈને કમરથી લઈને બધું તોડી નાખ્યું છે. બરાબર, આ થર્મેક્સ વાળા કોના ઈશારે કોના લીધે અહીંથી બે ફોર્મ ચાલે છે. રાતે 12-12 એક એક વાગે કન્ટેનર એમનો મોટો મોટો નીકળ્યો છે. કોની પરમિશન લઈને નીકળે છે? નીકળેનો અમને વાંધો નથી, પણ આટલી સેફ્ટી વગર જે રીતે કન્ટેનરો એમનું ઉપરથી નીચે પડે છે ત્યાં સુધી લોકો કોઈ સેફ્ટી નહીં રાખતા, કોઈ ધ્યાન નહીં રાખતા. એટલે અમે થર્મેક્સવાળાને એવું ચીમકી આપવા માગીએ છીએ, એમને કહેવા માગીએ છીએ કે જ્યાં સુધી થર્મેક્સવાળો મારા છોકરાને વર્તન નહીં આપે ને ત્યાં સુધી હું આ વિજય વાઘેલા અહીંયાથી ઊભો નહીં થાય, નહીં થાય, નહીં થાય. થર્મેક્સવાળાને તને અહીંયા બોલાવવો પડશે, કારણ કે એ એના ત્રણ છોકરા છે દીકરાના. એ ભૂલ થર્મેક્સવાળાની છે. થર્મેક્સવાળા સેફ્ટી કેમ નથી રાખતા? થર્મેક્સવાળાની ભૂલ છે. થર્મેક્સવાળાએ આ રીતે કન્ટેનર બહાર કાઢ્યું કે કઈ રીતે બહાર કાઢ્યું, એને શું કહેવાય, બાંધ્યું નહોતું, શું કર્યું હતું? આ થર્મેક્સ આખું કન્ટેનર નીચે, પેલું શું કહેવાય, બોઇલર એમનું નીચે પડી ગયું અને બે છોકરા ડબાઈ ગયા. તો જ્યાં સુધી થર્મેક્સવાળો અહીંયા સેફ્ટીનો જવાબ નહીં આપે ત્યાં સુધી અમે લોકો અહીંયા આંદોલન પર બેઠા છે અને આંદોલન પર બેઠા.